हेलो डियर स्टूडेंट्स, स्टैंडर्ड 10th। हवे आपणे आजे सेक्शन 1 માં યુનિટ 6 એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી પ્રયોગ શીખીશું। વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સની અંદર આ પેરેગ્રાફ પૂછાય છે। ભાષામાં ક્રિયાપદના બે પ્રકાર છે। ફર્સ્ટ ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે સકર્મક ક્રિયાપદ, સેકન્ડ ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે અકર્મક ક્રિયાપદ। જુઓ, ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક છે કે ઇનટ્રાન્ઝિટિવ અકર્મક તે આપણે કઈ રીતે જાણી શકાય? તો જુઓ, ક્રિયાપદને વોટ પ્રશ્ન પૂછવાથી જો કોઈ ઉત્તર મળે તો સમજી લેવું કે તે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે। હા, કેટલીક વાર એવું બને કે તે ક્રિયાપદનો કર્મસૂચક શબ્દ ઓબ્જેક્ટ અધ્યાહાર એટલે કે અન્ડરસ્ટુડ હોય। આવું બને ત્યારે ઓબ્જેક્ટ એટલે કે કર્મની કલ્પના કરવી રહી, અને કલ્પનામાં ઘણા વિકલ્પોને સ્થાન હોઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અભ્યાસ એક્ઝામ્પલથી કરીશું। જુઓ, નંબર ફર્સ્ટ, હી રીડ્સ, તે વાંચે છે, બરાબર? તો આપણે પ્રશ્ન પૂછવાનો, વોટ ડઝ હી રીડ, ક્વેશ્ચન આપણે આ રીતે પૂછી શકીએ, તે શું વાંચે છે। હવે તે ગમે તે વાંચતો હોવો જોઈએ, જેમ કે અ બુક, અ લેટર, અ પેપર, કંઈ પણ હોઈ શકે છે। તેથી રીડ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક છે। નેક્સ્ટમાં આપણે જોઈશું હિરન્સ, તે દોડે છે। હવે પ્રશ્ન જુઓ, વોટ ડઝ હિરન, તે શું દોડે છે? અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ કે કોઈ પણ જાતનો ઉત્તર મળવાની સંભાવના નથી, તેથી આ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ એટલે કે અકર્મક છે। ક્રિયાપદને હુ પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદનો સબ્જેક્ટ એટલે કે કર્તા મળે છે, તે બધા તમે સૌ જાણો જ છો। અહીંયા જુઓ, હી રાઇટ્સ, તો કે હુ રાઇટ્સ, હવે જવાબમાં શું આવે? હી ક્રિયાપદનો કર્તા છે। નેક્સ્ટ, હવે આપણે ખાસ જે આપણે આ યુનિટમાં ધ્યાનમાં રાખવાનું છે તે પોઈન્ટ્સ હવે આવી રહ્યા છે। ફર્સ્ટ છે એમાં એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક એક્ઝામ્પલ, પિયુષ રાઇટ્સ અ લેટર, પિયુષ પત્ર લખે છે। જુઓ, હવે આપણે હુથી પ્રશ્ન પહેલાં પૂછીશું, હુ રાઇટ્સ, તો હુના જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિનું નામ, તો પિયુષ આવશે। સબ્જેક્ટ કર્તા, કર્તા કોણ કહેવાય? પિયુષ, બરાબર? તો પિયુષ સબ્જેક્ટ છે। હવે આને બીજી રીતે પ્રશ્ન પૂછીએ, વોટથી, વોટ ડઝ હી રાઇટ, બરાબર? તો એના જવાબમાં આવશે અ લેટર, લેટર લખે છે ને, એને શું કહેવાશે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ। ખાસ યાદ રાખો, પિયુષ સબ્જેક્ટ એટલે કે કર્તા છે, અને અ લેટર, બરાબર, ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે। આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંને તેના યોગ્ય સ્થાને છે, તેથી વાક્ય એક્ટિવ વોઇસમાં એટલે કે કર્તરી પ્રયોગમાં છે તેમ કહેવાય। ટૂંકમાં જો આપણે જોઈએ તો વાક્યમાંનું વર્બ એટલે કે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક હોય અને કર્તા કર્મ સ્વસ્થાને હોય તો તે વાક્ય એક્ટિવ વોઇસમાં છે, તે સ્પષ્ટ થાય છે। નેક્સ્ટ જોઈશું આપણે પેસિવ વોઇસ। પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, પેસિવ વોઇસમાં કર્તા કરતા તેના કર્મ ક્રિયાને વિશેષ મહત્વ આપવામાં આવે છે, તેથી મૂળ કર્તાને કર્મને સ્થાને મૂકવામાં આવે છે। આમ કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે। એક્ઝામ્પલ દ્વારા આપણે તેને જોઈશું। જુઓ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ, એક્ટિવ વોઇસમાં વાક્ય છે, આપણે તેને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે, તો શું કરીશું? વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટન્સની અંદર છેલ્લે શું લખ્યું છે? તો કે ધ બેલ, બરાબર છે? જુઓ, ધ બેલની જોડે ક્રિયાપદ કયું આવશે? તો કે ઇઝ જ આવે, બરાબર? હવે અહીંયા આપણે નીચે રંગ લખ્યું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે અહીંયા રિંગ્સ લખેલું છે, તેનું મૂળરૂપ શું આવે? તો કે રિંગ, અને એનું ભૂતકૃદંત શું આવે? તો કે રંગ, અહીં આપણે રંગ મૂકવાનું છે। તેના પછી બાય મૂકી જ દેવાનું દરેક વાક્યની અંદર, ને ત્યાર પછી ધ પ્યુન એટલે કે કરતા। હવે જુઓ વાક્ય કઈ રીતે બન્યું, તો ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન, બરાબર છે? ધ બેલને કરતા બનાવી દીધો અહીં આગળ। હવે જુઓ, હવે
આ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શું ફેરફાર થયો તો એનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. આ ખાસ જરૂરી છે કારણ કે એક્ઝામની અંદર એક્ટિવ વોઇસનો ફકરો આપેલો હશે જે તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનો છે, તો આની અંદર જે ફેરફારો થયા એ ખૂબ ધ્યાનપૂર્વક આપણે સમજીશું. ફર્સ્ટ છે મૂળ કર્તા. મૂળ કર્તા કોણ છે તો કે ધ પ્યુન. ક્યાં ગયો તો કે કર્મ સ્થાને ગયો, બરાબર. નેક્સ્ટ છે તે કર્મ, ધ પ્યુન. પહેલાં શું મૂક્યું મેં તમને કીધું એમ કે બાય તો મૂકવું જ રહ્યું. નીચે જુઓ મૂળ કર્તાનું સ્થાન નિષ્ક્રિય એટલે કે પેસિવ થઈ ગયું. અને ક્રિયાપદમાં મહત્ત્વના ફેરફારો જે થયા તે આપણે જોયા. હવે જુઓ એક્ટિવ વોઇસમાં રિંગ્સ સાદા વર્તમાન કાળમાં છે, પેસિવ વોઇસમાં રિંગ્સમાંથી શું બનાવ્યું તો કે રંગ, ભૂતકૃદંત મેં તમને હમણાં કીધું તેમ. રંગની પહેલાં બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ વચન અને કાળ પ્રમાણે ઈજ મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બીજી પણ એક વસ્તુ ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. જુઓ એક્ટિવ વોઇસમાં કરતા સર્વનામ હોય તો પેસિવ વોઇસમાં બાય પછી સર્વનામનું ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિનું રૂપ મુકાય છે. જુઓ કરતા આઈ હોય તો શું લખીશું, કર્મ બાય મી. કરતા વી હોય તો કર્મ શું લખીશું, બાય અસ. યુ હોય તો કર્મ બાય યુ લખવાનું. કરતા હી હોય તો કર્મ બાય હિમ લખવાનું. કરતા શી હોય તો કર્મ બાય હર લખવાનું. કરતા ઈટ હોય તો કર્મ બાય ઈટ લખવાનું. કરતા ધ્યેય હોય તો કર્મમાં બાય ધેમ આપણે લખવાનું રહેશે. હું તમને હવે જુઓ એક્ઝામ્પલ દ્વારા આની વધુ સમજ આપીશ. જુઓ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, જુદા જુદા કાળની અંદર એક્ટિવનું પેસિવમાં રૂપાંતર તમને હું શીખવાડીશ. ફર્સ્ટ છે માલતી સેલ્સ ફ્રૂટ્સ, બરાબર છે. જુઓ એક્ટિવ વોઇસમાં વાક્ય છે, આપણે તેનું શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, પેસિવ વોઇસ. તો સૌથી પહેલાં જોઈ લો છેલ્લે શું છે, ફ્રૂટ્સ. ફ્રૂટ્સે મૂકી દો આગળ તો થઈ ગયું ફ્રૂટ્સ. ફ્રૂટ્સ બહુવચન છે એટલે બાજુમાં શું આવશે, આર આવે, બરાબર. હવે ઉપર છે સેલ્સ, એનું મૂળ રૂપ શું છે ક્રિયાપદનું સેલ, અને સેલનું ભૂતકૃદંત શું છે તો કે સોલ્ડ. તો આપણે અહીંયા ભૂતકૃદંતના રૂપ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે લખીશું સોલ્ડ બાય માલતી. આપણો આન્સર પેસિવ વોઇસનો આ રીતે રહેશે, ફ્રૂટ્સ આર સોલ્ડ બાય માલતી. હવે નેક્સ્ટ બી સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો હવે જે એક્ઝામ્પલ જોઈશું એ સાદા ભૂતકાળમાં છે. જુઓ કઈ રીતે તેનું પેસિવમાં રૂપાંતર કરીશું આપણે. જુઓ શી બ્રોક ધીસ કપ, એક્ટિવ વોઇસ, બરાબર. બ્રોક ખોર પડી ગઈ ને, બ્રેકનું બ્રોક થાય ભૂતકાળ. હવે જુઓ એને કઈ રીતે બનાવીશું તો કે ધીસ કપ વોઝ બ્રોકન, લખવાનું પહેલાં વોઝ અને પછી બ્રોકનું ભૂતકૃદંત શું થશે, બ્રોકન બાય હર. હમણાં આપણે ઉપર જોયું શી હોય તો શું કરી નાખવાનું, બાય હર. નેક્સ્ટ આપણે જોઈશું સી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, બરાબર. તેમાં શું ચેન્જીસ કેવા છે જોઈશું ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો. અહીં એક્ઝામ્પલ છે શી વિલ સિંગ અ સોંગ, એક્ટિવ વોઇસનું સેન્ટન્સ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. કઈ રીતે કરીશું તો અ સોંગ પહેલાં લઈ લઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો વિલની બાજુમાં શું મૂકીશું આપણે, બી મૂકીશું, વિલ બી. સિંગનું ભૂતકૃદંત આવશે સોંગ બાય હર. કરતા કર્મનું સ્થાન પરિવર્તન આગળ જે નિયમો આપ્યા છે તે પ્રમાણે થશે. સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ વત્તા બી વત્તા ભૂતકૃદંત આ એની વાક્ય રચના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ શૂડ કે જેવા કે શૂડ વૂડ કૂડ મસ્ટ, બરાબર, એની બાજુમાં વત્તા બી વત્તા ભૂતકૃદંત મૂકવાથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવાય છે. જેમ કે જુઓ એક્ઝામ્પલ ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ. તો સૌથી પહેલાં ઉપાડો વાક્યમાંથી ધીસ બોક્સ, આગળ મૂકી દો ધીસ બોક્સ, પછી લખી દો કેન, એની જોડે બી, લિફ્ટેડ બાય ધ પોર્ટર. પેસિવ વોઇસમાં આ રીતે રૂપાંતર થશે.
હવે આપણે નેક્સ્ટ ડીમાં જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કયા ફેરફારો, શું ફેરફારો, કેવી રીતે છે તે આપ ખાસ ધ્યાન આની અંદર રાખજો. એક્ઝામ્પલ છે ધ પ્યુન હેઝ રંગ ધ બેલ, બરાબર. શું છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે હેઝ રંગ, બરાબર. કઈ રીતે આપણે એને પેસિવમાં કરીશું? તો પહેલાં ધ બેલ મૂકી દઈશું. પછી જુઓ હવે હેઝ અને રંગ એ બંનેની વચ્ચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે બીન આવશે, બી ડબલ ઈ એન, બીન. રંગ પછી બાય ધ પ્યુન. નેક્સ્ટ રીતે જોઈએ ધ ગર્લ્સ હેવ ડેકોરેટેડ ધ રૂમ. તો સૌથી પહેલાં આપણે વાક્યમાં લખીશું ધ રૂમ. જુઓ ફરી હવે અહીંયા કડે છે ધ રૂમ, રૂમ એટલે ઈટ આવે, બરાબર છે. ઈટ શું છે? ત્રીજો પુરુષ એકવચન. એની જોડે શું આવે? હેઝ આવે. અને હેઝ પછી હમણાં જ તમને કીધું કે હેવ હેઝની જોડે શું મૂકી દેવાનું છે? બીન ડેકોરેટેડ બાય ધ ગર્લ્સ. ટૂંકમાં સહાયકારક હેવ અથવા હેઝ સાથે બે ભૂતકૃદંતો આવશે. એક બીનું, બી ડબલ ઈ એન, બીન. અને બીજું મુખ્ય ક્રિયાપદ રિંગનું શું થઈ ગયું? રંગ થઈ ગયું. નેક્સ્ટ જોઈશું ઈ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. જુઓ એક્ઝામ્પલ ધ ટીચર હેડ ટોટ અ પોએમ, બરાબર. આપણે શું લઈશું? છેલ્લે શું લખ્યું છે? અ પોએમ. તો અ પોએમ હેડની જોડે શું લખીશું? બીન. હેડ એટલે શું આવ્યું? ભૂતકાળ આવ્યું ને વિદ્યાર્થી મિત્રો. તો અ પોએમ હેડ બીન ટોટ બાય ધ ટીચર. નેક્સ્ટ ખાસ છે, જુઓ એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે ઇનડિફિનિટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામો જેને કહેવાય, જેવા કે જુઓ કયા? સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે હોય તો તેના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તેમને પેસિવ વોઇસના ઓબ્જેક્ટ કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. જો વિદ્યાર્થી મિત્રો આનો અભ્યાસ ખાસ કરીને આવા વાક્યો હોઈ શકે અને ત્યારે તમે શું થાય, તમને એમ થાય કે અરે આ તો આવા બધા શબ્દો આવી ગયા તો હવે આપણે કઈ રીતે તેનું પેસિવમાં રૂપાંતર કરીશું? તો જો વિદ્યાર્થી મિત્રો તે શબ્દો વાક્યની અંદર લખાતા નથી. જુઓ કઈ રીતે? સમવન ગેવ મી ધીસ બુક. આપણે શું લખીશું? છેલ્લે શું આપે છે? ધીસ બુક. તો લખીશું ધીસ બુક. હવે જો ગેવ છે એટલે ખબર પડી ગઈ ભૂતકાળ છે, તો આપણે શું આવશે? વોઝ ગીવન. અને ટુ મી, કારણ કે જુઓ બાજુમાં આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો મી, તો આપણે શું લખીશું? ટુ મી. નેક્સ્ટ છે નો બડી હેઝ ટોલ્ડ મી અબાઉટ યુ. એક્ટિવ વોઇસમાં છે જેનું રૂપાંતર આપણે કરવાનું છે પેસિવ વોઇસમાં, તો કઈ રીતે લખીશું? આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ. હવે અહીં એક ટેબલ આપ્યું છે, તેનો આપણે અભ્યાસ કરીશું, જેની અંદર જુદા જુદા ટેન્સની અંદર એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય છે તો એ જોઈશું. ઉપર લખ્યું છે એક્ટિવ પેસિવ વોઇસ અ ટેબલ એટ અ ગ્લેન્સ. જુઓ વિદ્યાર્થી મિત્રો ટેન્સ આપેલા છે સિમ્પલ પ્રેઝન્ટ, બરાબર. તો એનું એક્ટિવ વોઇસ છે આઈ રીડ અ બુક, બરાબર. તો એનું પેસિવ શું થશે? અ બુક ઇઝ રીડ બાય મી. નેક્સ્ટ એની અંદર સિમ્પલ પ્રેઝન્ટમાં જ હી રીડ્સ અ બુક, એનું પેસિવ કઈ રીતે થશે? અ બુક ઇઝ રીડ બાય હિમ. નેક્સ્ટ જુઓ સિમ્પલ પાસ્ટમાં કઈ રીતે છે? તો આઈ પ્લાન્ટેડ અ ટ્રી, એનું પેસિવ કઈ રીતે થશે? તો અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય મી. એની અંદર જ હી પ્લાન્ટેડ અ ટ્રી, તો એનું પેસિવ થશે અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ. નેક્સ્ટ છે સિમ્પલ ફ્યુચર, એમાં લખ્યું છે આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ, તેનું પેસિવ કઈ રીતે કરીશું? યુ વિલ બી ગીવન અ ગિફ્ટ. બે રીતે થશે, અથવા તો અ ગિફ્ટ વિલ બી ગીવન ટુ યુ. નેક્સ્ટ છે પ્રેઝન્ટ પરફેક્ટ, એની અંદર એક્ટિવ વોઇસ આઈ હેવ બોટ અ પેન, એનું પેસિવ કઈ રીતે થશે? તો અ પેન હેઝ બીન બોટ બાય મી. નેક્સ્ટ એનું છે હી હેઝ બોટ અ પેન, એનું પેસિવ થશે અ પેન હેઝ બીન બોટ બાય હિમ. નેક્સ્ટ છે પાસ્ટ પરફેક્ટ, એનું એક્ટિવ આઈ હેડ સ્વેપ્ટ ધ રૂમ, એનું પેસિવ થશે ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી.
અને એનું જ હી હેડ સ્વેપ્ટ ધ રૂમ, એનું પેસિવ થશે ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ. વિદ્યાર્થી મિત્રો, આ બધા ઉદાહરણો તો મેં તમને લોકોને આગળ કરાવી જ દીધા. હવે જુઓ, આ જે સેક્શન વન છે એનું યુનિટ છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, એના ટીચિંગ પોઈન્ટ્સ પતી ગયા જે તમારે લખી લેવાના છે, બરાબર. હવે જુઓ ખાસ કે એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પેરેગ્રાફ હશે, આપેલો હશે, અને એનું તમારે પેસિવ વોઇસમાં નીચે રૂપાંતર કરવાનું રહેશે. તો આની અંદર આને રિલેટેડ જે ફકરો છે એ હું તમને લોકોને શીખવાડી દઉં, એના પરથી તમારે બીજા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બોર્ડમાં પૂછાશે, જેમ કે પેરેગ્રાફ આપેલો છે, અમન ડિફીટેડ હિતેન, હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, વી કોંગ્રેચ્યુલેટેડ હિમ, હી થેન્કડ અસ. આવી રીતે પેરેગ્રાફ, એટલે કે 2 કે 3 લીટીઓ પેરેગ્રાફ હોય, બહુ વધારે હોય નહીં. હવે એક્ઝામમાં આવી રીતે પૂછેલું હશે, બિગિન લાઇક ધીઝ, આ રીતે શરૂઆત કરો. ઉપર આગળ તમને આપેલું હશે તમારે શું કરવાનું છે, તો જ તમને ખ્યાલ આવે કે તમારે જે પેરેગ્રાફ આપ્યો છે તેને શેમાં કન્વર્ટ કરવાનો છે. તો લખેલું હશે, હિતેન વોઝ ડિફીટેડ બાય અમન, બરાબર. હવે તમને ખબર પડી ગયું બાય આવ્યું એટલે તમારું મગજ ચાલવું જ જોઈએ કે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. આપણે ફટાફટ મગજ દોડાવીને ફટાફટ આન્સર આપવાનો લખવાનો રહેશે. તરત જ તમારા મગજમાં, જો તમે આ બરાબર આનો અભ્યાસ કરેલો હશે, તો તમને તરત જ ત્યાં ખબર પડી જશે. તો આન્સર આપણો આવી રીતે રહેશે, હિતેન વોઝ ડિફીટેડ બાય અમન, એ તો આપેલું જ છે. હવે નેક્સ્ટ સેન્ટન્સનું આપણે કરવાનું રહેશે, ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય હિમ, અને હી વોઝ કોંગ્રેચ્યુલેટેડ બાય અસ, વી વેર થેન્કડ બાય હિમ. આગળ જે તમને કર્તાના સ્થાને કર્મ જે ઉપયોગ કરવાનું કીધું છે તે પ્રમાણે મેં કરેલા છે. હવે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ પેરેગ્રાફ મેં સમજાયો એ પરથી ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. બીજા જે પેરેગ્રાફ છે એની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની રહેશે. અમુક ગ્રામરના જે પોઈન્ટ્સ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે લાઈફ ટાઈમ કામ લાગતા હોય છે, અને આમ પણ ઇંગ્લિશ ગ્રામર તો તમને આવડવું જ જોઈએ, નહીં તો આપણે સેન્ટન્સ બોલવામાં ઘણીવાર જ્યારે જવાબ મોડે આપવાનો હોય કે મોડે લખવાનો હોય ત્યારે ઘણી જ તકલીફ પડે. એટલા માટે ગ્રામરમાં જે પણ કંઈ શીખીએ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.